જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું ગુજરાતી કિચનમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અત્યારે આ વિન્ટરની સિઝનમાં સરસ એવી ભાજી છે, બધા શાકભાજી છે અને લીલું લસણ છે, બધું જ ખૂબ સરસ મળતું હોય છે. તો આજે હું તમને એક એવી સરસ અને નવી ચટણી બતાવું છું જે લીલા લસણમાંથી બનશે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ હશે. જો ઘરમાં એક વખત બનશે તો વારંવાર બનતી થઈ જશે એની ગેરંટી હું આપું છું. એના માટે આપણે આ લસણ લેવાનું છે, એકદમ સરસ કૂણું એવું લસણ લેવાનું છે. આટલું જાડું હોય ત્યાં સુધી તમે લઈ શકો છો, પરંતુ એથી વધારે જાડું હોય તો નહીં લેવાનું. અને એ રફલી ચોપ્ડ મેં લીધેલું છે અને 50 ગ્રામ લીધેલું છે, જેથી કરીને કાપવામાંથી પણ આપણને મુક્તિ મળી જશે એવું કહી શકીએ. બાકી લસણ કાપવું એક મોટો ટાસ્ક હોય છે ગૃહિણી માટે. 50 ગ્રામ લસણ છે, લીલું લસણ છે, તો એની સામે 50 ગ્રામ સોલ્ટેડ બટર મેં લીધેલું છે. આપ અનસોલ્ટેડ પણ લઈ શકો છો, જોઈ શકો છો. 4 થી 5 નંગ કૂણા એવા મોળા મરચા લેવાના છે, 5 ચમચી જેટલા મરી લેવાના છે અને સ્વાદ મુજબ નિમક લેવાનું છે. તો ચાલો શરૂઆત કરીશું. અને આ ચટણી એવી છે કે ફટાફટ બની જશે અને ખૂબ જ બધાને ભાવશે એની ગેરંટી હું આપું છું. તો ચાલો શરૂઆત કરીએ. તો એના માટે આ 50 ગ્રામ મેં જે લસણ કાપેલું લીધેલું છે એને એક મિક્સી જારમાં લઈ લઉં છું. અને એમાં સાથે જ આ મરચા લીધેલા છે એને પણ આપણે લઈ લઈશું. આપણને 4 ગમે 5 ગમે મોળા મરચા જ લેવાના છે, એટલે આપ લઈ શકો છો. 50 ગ્રામની સામે 5 મરચા સુધી ચાલશે. તો હું અત્યારે આ 5 મરચા લઉં છું અને એક વખત એને ક્રશ કરી લઉં છું. આ થોડું એવું ક્રશ થઈ ગયું છે, તો હવે એમાં હું આ 20 એક નંગ મરીના દાણા લીધેલા છે અને સ્વાદ મુજબ નિમક નાખું છું. બટર અહીં મેં સોલ્ટેડ લીધેલું છે એટલે નિમક આપણે સંભાળીને નાખીશું અને ફરીથી એક વખત ક્રશ કરી લઈશું. જુઓ, હવે આપણે આ લીલું લસણ અને મરચું સરસ રીતે ક્રશ થઈ ગયું છે. આપ જોઈ શકો છો એકદમ ફાઇન એવી પેસ્ટ બની ગઈ છે. તો હવે આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણી આ પેસ્ટ મેં નીકાળી લીધેલી છે અને હવે ગેસ ઓન કરી અને એમાં હું અત્યારે 1 ટેબલસ્પૂન જેટલું બટર લઈશ. અત્યારે વધારે નથી લેવાનું, એક ખાસ ધ્યાન રાખવાનું છે. આ બધું બટર મેલ્ટ થાય પછી આપણે આ જે પેસ્ટ બનાવેલી છે લીલું લસણ અને મરચાની એ એમાં સાતરીશું અને આગળની પ્રોસેસ હું તમને સારી રીતે જણાવું છું. જુઓ, આપણું બધું જ બટર મેલ્ટ થઈ ગયું છે. તો હવે આ પેસ્ટ આપણે આમાં એડ કરી દઈશું અને 1 થી 1.5 મિનિટ જ આને સાતડીશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ ઉપર જ આને સાતડીશું, જેથી કરીને આનો કલર પણ ચેન્જ ન થાય. ફ્રેન્ડ્સ, આ ચટણી એટલી સરસ લાગે છે કે તમે એને રોટલી, ભાખરી, પરાઠા બધાની સાથે ખાઈ શકો છો અને બ્રેડ ઉપર સ્પ્રેડ કરીને પણ ખૂબ સરસ લાગે છે. સાથે જ કોઈ પણ જાતની સેન્ડવીચ આપણે બનાવવાના હોય તો એની ઉપર પણ જ્યારે તમે આને સ્પ્રેડ કરો છો ત્યારે ખૂબ સરસ લાગે છે. અને આ જ ચટણીમાં જો તમે થોડી મેયોનીઝ ભેળવી દો અને કોઈ પણ ઉપર લગાવો તો પણ સરસ લાગે છે. અને એક રાજની વાત, પીઝામાં પણ ખૂબ સરસ લાગે છે. જ્યારે તમે ગ્રીન પીઝા બ્રોકોલીવાળા બનાવતા હોય ત્યારે આને સ્પ્રેડ તરીકે ઉપયોગમાં લેશો પીઝા સોસની જગ્યાએ.
तो खूब सरस लागशे। एटले आ ऑल इन वन ग्रीन चटनी छे एवुं कही शकाय। तो हजु आपणे आने थोड़ू थवा देशुं। જુઓ ફ્રેન્ડ્સ, કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને બટર પણ સરસ છૂટું થઈ ગયું છે અને કિચનમાં એકદમ સરસ સુગંધ આવી રહી છે। તો હવે આપણે આ ગેસની ફ્લેમ ઓફ કરીશું અને આને એક મિનિટ માટે ઠંડી કરી લઈશું, પછી આગળની પ્રોસેસ બતાવું છું। જુઓ હવે આ એકાદ મિનિટ જેટલી વરાળ ઉડી ગઈ છે, છતાં હજુ ગરમ છે। પણ આટલી ગરમ હોય ત્યારે જ એમાં આપણે આ જે બીજું વધારાનું બટર છે એ એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, અત્યારે તમને આ વધારે લાગે છે કે બટર વધારે લીધેલું છે, જો આપ ચાહો તો અડધી ક્વોન્ટિટી પણ કરી શકો છો, એટલે કે 25 ગ્રામ પણ લઈ શકો છો। પરંતુ જેટલું લસણ હોય એની સામે જ એટલું બટર લેવાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને આપ એને લાંબો સમય સુધી ચટણીને સાચવી પણ શકો છો અને ફ્રીઝમાં સારી રીતે સ્ટોર થઈને 2 મહિના સુધી એવી ને એવી જ સરસ રહે છે। તો હવે આને આપણે એકદમ સરસ એની સાથે મિક્સ કરી લઈશું અને ઠંડી થાય પછી જ એને સર્વ કરીશું। તો હું આને મિક્સ કરી લઉં। જુઓ ફ્રેન્ડ્સ, આ આપણી સરસ મજાની લીલા લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે। તો હવે હું આ સર્વિંગ બાઉલમાં કાઢી લઉં છું। ફ્રેન્ડ્સ, એક વખત બનાવવા જેવી ખરી અને ખરેખર એક વખત બનશે તો વારંવાર બનતી થઈ જશે એની હું ગેરંટી આપું છું। ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણી આ સરસ મજાની લીલા લસણની ચટણી, જેને હું અત્યારે આ બ્રેડ ઉપર ચોપડી અને સર્વ કરું છું અને સાથે બાળકોને આપવી હોય તો ઉપર થોડું ચીઝ પણ નાખી શકાય છે। તો તૈયાર છે આપણી આ લીલા લસણની મસ્ત મજાની ચટણી। ફ્રેન્ડ્સ, તમને મારી આ ચટણીની રેસીપી કેવી લાગી? જો ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો। આભાર મિત્રો।